नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू सैनी नॉलेज यूट्यूब चैनल। दोस्तों, आजना वीडियो नी अंदर माहिती आपणे केटलाक जे तमारा मनमां उद्भवता प्रश्नों छे एना विशेनी माहिती मेळवशुं। केटला विद्यार्थीओने ए लोकोए प्रॉपर अत्यार सुधीमां बोलायेला छे अने केटला विद्यार्थीओने ऑर्डर आप्या छे, केटला विद्यार्थीओ पेन्डिंगमां पड्या छे, बधी आपणे विद्यार्थी मित्रों एक पछी एक स्टेप बाय स्टेप माहिती हूँ तमने आपवानो छुं। सौथी पहेला तो घणा बधा विद्यार्थीओनो मेसेज अने कॉल आवता होय छे કે સર આ લિસ્ટમાં અમારું નામ નથી આવ્યું, અગાઉના લિસ્ટમાં આવેલું હતું। તો સ્વાભાવિક છે ભાઈ, અત્યારે જે વિદ્યાર્થી મિત્રો લિસ્ટ નંબર ટુ આવ્યો છે, લિસ્ટ નંબર ટુ આવ્યો છે અને લિસ્ટ નંબર વન હતું, બરાબર, લિસ્ટ નંબર વન હતું, તો જે વિદ્યાર્થીઓનું લિસ્ટ નંબર વનમાં નામ હતું એ વિદ્યાર્થીઓનું લિસ્ટ નંબર ટુમાં નામ હવે નહીં હોય, અને જે વિદ્યાર્થીઓનું લિસ્ટ નંબર ટુમાં નામ છે તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ વનમાં નામ નહીં હોય। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારું જે મેરિટ બનતું હતું એ આધારે અત્યાર સુધીમાં ટોટલ એ લોકોએ પહેલાં 3500 વિદ્યાર્થીઓને બોલાવ્યા, બરાબર, અને પછી વિદ્યાર્થી મિત્રો 750 વિદ્યાર્થીઓને બોલાવ્યા। આપણે ટોટલ મારવા જઈએ તો ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય છે 4250। અત્યાર સુધીમાં દોસ્તો ટોટલ એ લોકોએ 4250 વિદ્યાર્થીઓને બોલાવ્યા છે। અમે 4250 વિદ્યાર્થીઓને જેને લોકોએ એ લોકોએ અત્યાર સુધીમાં એ લોકોએ 4250 વિદ્યાર્થીઓને બોલાવ્યા છે। એમાંથી ઓર્ડર કેટલાને આપ્યા, એટલે કે ટૂંકમાં જે સિલેક્શન માટે ચોઈસ ફિલિંગ માટે કેટલા જણાને બોલાવ્યા છે, તો ચોઈસ ફિલિંગ માટે એ લોકોએ 2200 લોકોને બોલાવ્યા હતા। 2200 લોકોમાંથી કેટલા લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા, તો લગભગ 1000 જેટલા લોકોને એ લોકોએ ઓર્ડર આપી દીધા છે, અને બીજા 1200 જેટલા વિદ્યાર્થીઓ છે કે જે એસસી બીસીમાં આવે છે એવા વિદ્યાર્થીઓને હજી સુધી ઓર્ડર પડ્યા નથી, અથવા તો જે એસસીમાં આવતા હોય એવા લોકોને જે જાતિની ખરાઈ માટેનું પત્રક હોય છે તે ગાંધીનગરથી નથી આવ્યું, એટલે એ લોકોના ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે। આટલી વસ્તુ તમને સૌથી પહેલાં ક્લિયર થઈ જવી જોઈએ। તો અત્યારે જે વિદ્યાર્થી મિત્રો 750નું લિસ્ટ આવ્યું છે ને, એ લિસ્ટ ટૂંકમાં જે પેલા ઓલા 3500 હતા ને અગાઉના, એ લોકોને પૂરા કરશે ને પછી આ લોકોને લેશે। એટલે ટૂંકમાં જે અમુક લોકો રહી ગયા, ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હશે કે ભાઈ અમારું 3500માં નામ હતું, એમાં 2200 વિદ્યાર્થીઓને ઓર્ડર આપી દીધો, અને બાકીના વધ્યા વિદ્યાર્થી મિત્રો કેટલા વધે છે અહીંયા, તો લગભગ આપણે 1300 જેટલા વિદ્યાર્થીઓ વધે છે। તો આ બાકીના 1300 જે વિદ્યાર્થીઓ છે, 1300 વિદ્યાર્થીઓનું શું, એમનું તો નથી લિસ્ટ આવ્યું કે નથી બોલાવ્યા, માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઊંચાઈનું કામકાજ પૂરું કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે 1300 બાકીના વધેલા વિદ્યાર્થીઓ છે એ લોકોને એટલું હું જણાવું છું કે તમારું વિદ્યાર્થી મિત્રો બીજું લિસ્ટ ચોઈસ ફિલિંગ માટેનું આવશે, બરાબર, તમને જે ચોઈસ ફિલિંગ માટે બોલાવવામાં આવશે, એટલે કે તમારે કઈ જગ્યાએ ડેપો લેવો છે એને માટેની આખી પ્રોસેસ છે એ લોકો પાછળથી કરશે, હવે સ્વાભાવિક નક્કી થઈ ગયું છે, કારણ કે એને બીજું વેઇટિંગ લિસ્ટ બહાર પાડી દીધું, સ્ટોકમાં જે અત્યારે 750નું પાડ્યું ને એ તો એ લોકોને સમજી નથી લેવાનું। જો આ 750 લોકોનું અત્યારે લિસ્ટ આવ્યું ને, એ લોકો તમારે તો એવું સમજવાનું છે એમ વેઇટિંગમાં છે, અમારો વારો હજી સુધી નથી આવ્યો, કારણ કે તમારી અગાઉ પેલા બીજા 1300 એવા વિદ્યાર્થીઓ છે કે એમનું હજી સુધી ઓર્ડર નથી આપ્યા, તો જો આ 1300 વિદ્યાર્થીઓનો ઓર્ડર આપશે પછી જ આ લોકોનો વારો આવશે, એટલે કે અત્યારે જે 750 લોકોને બોલાવ્યા છે પછી એમનો વારો આવશે। હવે એટલી વસ્તુ સ્વાભાવિક છે કે હવે જે અગાઉના જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ટોટલ 2200 વિદ્યાર્થીઓને બોલાવ્યા એમાંથી 1000ને ઓર્ડર આપ્યા છે 1000 સમથિંગ, અને બાકીના જે વિદ્યાર્થીઓ બસેલા છે 1200 જેટલા, બરાબર, એ લોકોને હવે ટૂંક જ સમયમાં ઓર્ડર આપશે, એમને ઓર્ડર આપશે ને પછી જે વિદ્યાર્થી મિત્રો જે 3500માંથી બાકીના બચેલા વિદ્યાર્થીઓ છે ને એને પછી એ લોકો ચોઈસ ફિલિંગ માટે બોલાવશે, અને એમાંથી પણ જો વિદ્યાર્થી મિત્રો ઘટશે અને એમાંથી વિદ્યાર્થી મિત્રો ઘટશે અને એમને કંડક્ટરની ઘટ વર્ષાશે, તો અત્યારે જે 750 લોકો આવેલા છે એને ચોઈસ ફિલિંગ માટે બોલાવશે, ડન। તો અત્યારે જે 750ને બોલાવ્યા છે ને એને તમારે માત્ર એટલું જ સમજવાનું છે કે અમારું માત્ર ને માત્ર અત્યારે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે, હજી તમને મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે, પછી તમને ચોઈસ ફિલિંગ માટે પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, પછી ઊંચાઈ માટે બોલાવશે, પછી તમને ચોઈસ ફિલિંગ માટે બોલાવશે, પછી એ લોકો એસિબિશનમાં હશો તો એના માટે દાખલા માટેની આખી પ્રોસેસ કરવા માટે બોલાવશે, પછી પાછા એકવાર ડેપો સિલેક્શન થઈ ગયું તો એમાં 3 દિવસ માટે ટ્રેનિંગમાં બોલાવશે અને પછી એ લોકો સિલેક્શન કરશે। તો 750વાળા લોકોને તો પેંડા વેચવાની અત્યારથી જરૂર જ નથી, બરાબર, અત્યારે તો વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, જો તમારો સારા ટકાવારી હશે ને મેરિટ નીચું જશે તો વારો આવશે, બાકી તમારે વેઇટિંગ લિસ્ટમાં રહેવાનું થશે, બરાબર। હવે ત્રીજું વેઇટિંગ લિસ્ટ આવશે કે નહીં એ બાબતે મને કોઈ પણ ખ્યાલ નથી, તો એ બાબતે કોઈ પ્રશ્ન કરતા નહીં। અત્યારે જે સાહેબ જોડે વાત થઈ છે એ લોકો એમ કહે છે કે આ તો અમે વેઇટિંગ લિસ્ટમાં જે બાકીના જે ઉમેદવારો હતા જેને સારા ટકાવારી થતા હતા અને જે 3500માં આવી જતા હતા અને એની પછીના જે લોકો હતા, એટલે કે 3500 સિવાયના લોકો જેની સારી ટકાવારી થતી હતી એની નીચેના લોકો, એટલે કે દાખલા તરીકે જે 3500માં લીધા, બરાબર,
અને એસસી બીસીની અંદર 3500માં લીધા એમાં 8 છેલ્લો છેલ્લે જે ટકાવારી હતી એ 68ની હોય તો પછીના જે અત્યારનું લિસ્ટ આવ્યું ને એને 67 થી 68 થી નીચેના માર્ક હોય એટલે એને એ લોકોને બોલાવેલા છે. તો સૌથી પહેલાં શું થશે, આખી પ્રોસેસ તમને ન સમજાય તો એકવાર ફરીથી ક્લિયર કરી દઉં. પહેલાં 3500ને એ લોકોએ બોલાવ્યા, 3500ની અંદરથી 2200 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા, બાકીના વધ્યા વિદ્યાર્થી મિત્રો 1300, તો 1300ને હવે એ લોકો ફરીથી બોલાવશે. બાકીના વધ્યા વિદ્યાર્થી મિત્રો અત્યારે બોલાવેલા 750, આ લોકોની પહેલાં ઊંચાઈ માપન થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, પછી ઘટ વર્તાશે તો ચોઇસ ફિલિંગ થશે, અને પછી પણ વિદ્યાર્થી મિત્રો જો એ ચોઇસ ફિલિંગ થશે અને લાસ્ટમાં તો તમને વેઇટિંગ લિસ્ટમાં તો એ લોકો રાખશે જ. તો આટલી પ્રોસેસ છે. હવે ખાસ કરીને બધા વિદ્યાર્થીઓનો એ કોલ આવે છે કે અમારું નામ જે છે તે 1300 વિદ્યાર્થીઓમાં હતું, એટલે કે જે 2500 ને 3500ને બોલાવેલા હતા 3500માંથી 2200નો ઓર્ડર આપ્યો બરાબર, પરંતુ અમુક અમે વચ્ચે રહી ગયા તો અમારું શું, તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવું લિસ્ટ આવશે એટલે તમને જણાવી દઈશું. આવશે એ વસ્તુ 100% જ મને એવું મનમાં દિલથી એવું લાગી રહ્યું છે કે ભાઈ વસ્તુ આવશે, કારણ કે તો જ એ લોકો પાછળથી આ બીજું વેઇટિંગ લિસ્ટ બહાર પાડે. તો તમારે કોઈ એટલી બધી ગભરાવાની જરૂર નથી, જ્યારે પણ માહિતી આવશે ત્યારે આપણી ચેનલ દ્વારા આપવામાં આવશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજી કોઈ પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય, સમજાનું ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આપણે બીજા વિડીયો દ્વારા માહિતી આપી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારતમાંથી જય.